કડોદરા નગરપાલિકાની કચેરીની બહાર ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળમાં પક્ષના કાર્યકર્તાઓની થયેલી હત્યાના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે હાલના કોરોના સંક્રમણના સરકાર દ્વારા રાજકીય સામાજિક સહિતના મેળાવડા કાર્યક્રમો નહીં યોજવા બદલ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. છતાં પણ શાસક ભાજપ દ્વારા સરકારી જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. જોકે હાલની પરિસ્થિતિમાં એક તરફ પોલીસ દ્વારા સામાન્ય પ્રજાને જો સરકારી ગાઈડલાઈનનો ભંગ કરે તો તેની સામે કાર્યવાહી કરવા, પરંતુ ભાજપ દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવતા પોલીસે કોઈ પણ કાર્યવાહી નહીં કરતા પ્રજામાં પોલીસની બેધારી નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ શૈલેષ શ્રીવાસ્તવ છે અને કડોદરા નગર ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ છું. આજે જે પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન પહેલાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર જીવલેણ હુમલા ને અત્યાચાર જે થતા હતા ને ઇલેક્શનમાં પણ ખૂબ જ ભારતીય જનતા પાર્ટી પર અત્યાચાર જે હુમલો થયો, એવામાં છેલ્લે પાયે ઘીને કાર્યકરોને હત્યા કરવામાં આવી ને ત્યાર પછી જ્યારે રિઝલ્ટ આવ્યો ને ત્યારે તૃણમૂળ કોંગ્રેસને વિજય થતા એમના કાર્યકર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો 9 કાર્યકરોને માર નાખ્યા, એમના કાપડને દુકાનોમાં લૂંટ કરવામાં આવી, બૂટની લૂંટ કરવામાં આવી, મહિલા કાર્યકર્તાઓને ખેંચી ખેંચીને બળાત્કાર કરવામાં આવ્યો ને જે અત્યાચાર થયા છે એના વિરોધમાં મમતા દીદીને કહેવા માંગીએ છીએ કે મમતા દીદી આપકી દાદાગીરી નહીં ચલેગી તો નહીં ચલેગી, ઓર ઇસકો હમ દેશવ્યાપી મેં બતા રહે હૈ કે દેખીએ કિતના અત્યાચાર કિયા હૈ મમતા દીદીને.